યોહાનની લખેલી સુવાર્તા એનો આઠમો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય આઠમો પણ ઈસુ જૈતુ પહાડ પર ગયો પરોળીયો તે ફરી મંદિરમાં આવ્યો ત્યારે સગળા લોક તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યો ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વચમાં ઉભી રાખીને તેઓ તેને કહે છે કે ગુરુ આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાય છે હવે મુસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે વીઓને પથ્થરે મારવી તો તું તેને વિશે શું કહે છે પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ એ કહ્યું પણ ઈસુએ નીચા વળીને જમીન પર આંગળીએ લખ્યું તેઓએ તેને પૂછ્યા કર્યું ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર મારે ફરી તેણે નીચા વળીને આંગળીથી જમીન પર લખ્યું તેઓએ સાંભળીને ગરડાથી માળીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તેના વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા રઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે બાય તેઓ ક્યાં છે શું કોઈએ તને દોષિત ઠરાવી નથી તેણે કહ્યું કે પ્રભુ કોઈએ નહીં રઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો તું ચાલી જા હવેથી પાપ કરતી ના ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે નહીં પણ જીવનનું અજવાળું પામશે ત્યારે તેને કહ્યું કે તું તારે વિશે શાહેદી આપે છે તારી શાહેદી ખરી નથી ઈસુએ તેમનો ઉત્તર આપ્યો કે જો હું પોતાના વિશે શાહેદી આપું છું તો આ પણ મારી શાયદી ખરી છે કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું એ હું જાણું છું પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું અથવા ક્યાં જાઉં છું તમે બે પ્રમાણે ન્યાય ઠરાવો છો હું કોઈનો ન્યાય ઠરાવતો નથી વળી જો હું ન્યાય ઠરાવું તો મારો ન્યાય ખરો છે કેમ કે હું એકલો નથી પણ હું તથા પિતા જેણે મને મોકલ્યો છે તે બંને છીએ વળીએ તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે બે માણસની શાયદી ખરી છે હું મારે પોતાને વિશે શાયદી આપનાર છું અને પિતા જેણે મને મોકલ્યો છે તે મારે વિશે શાયદી આપે છે ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તારો પિતા ક્યાં છે ઈસુએ ઉત્તર આપ્યો કે તમે મને એમ જ મારા પિતાને પણ ઓળખતા નથી જો તમે મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત મંદિરમાં તે બોધ કરતો હતો ત્યારે તેણે ભંડાર આગળ એ વાતો કહી પણ કોઈએ તેને પકડ્યો નહીં કેમ કે તેનો સમય હજી સુધી આવ્યો ન હતો તેથી તેણે તેઓને ફરીથી કહ્યું કે હું જવાનો છું અને તમે મને શોધશો અને તમે તમારા પાપમાં મરશો જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી તેથી યહૂદીઓએ કહ્યું કે શું તે આપઘાત કરશે કેમ કે તે કહે છે કે જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી ત્યારે તેઓને કહ્યું કે તમે નીચે ના છો હું ઉપરનો છું તમે આ જગત ના છો હું આ જગતનો નથી એ માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મળશો કેમકે હું તે છું એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મળશો તે માટે તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે ઈસુએ તેઓને કહ્યું કે પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ મારે તમારા વિશે કહેવાનું ત્યાં ન્યાય ઠરાવવાનું ઘણું છે તો આ પણ જેણે મને મોકલ્યો છે તે ખરો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું તે અમારી સાથે પિતા વિશે વાત કરે છે તે તેઓ સમજ્યા નહીં તે માટે ઈસુએ કહ્યું કે જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તેજ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી પણ જેમ પિતાએ મને છે તેમ હું એ વાતો કહું છું વળી મને મોકલ્યો છે તે મારી સાથે છે તેણે મને એકલો મૂક્યો નથી કેમ કે જે કામો તેને ગમે છે તે હું નિત્ય કરું છું તે વાતો કહેતો હતો ત્યારે ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો તેથી જે યહુદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે તેઓએ તેને ઉત્તર આપ્યો કે અમે વંશો જો છીએ અને હજી કદી કોઈને દાસત્વમાં આવ્યા નથી તો તું કેમ કહે છે કે તમને મુક્ત કરવામાં આવશે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ પાપ કરે છે તે પાપનો દાસ છે હવે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી પણ દીકરો હંમેશા રહે છે મારે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો તમે ઇબ્રાહીમના વંશજો છો એ હું જાણું છું પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી મારે તમે મને મારી નાખવાની કોશિશ કરો છો મેં મારા પિતાની પાસે જે જોયું છે તે હું કહું છું અને તમે પણ તમારા પિતાની પાસે જે સાંભળ્યું છે તે તમે કરો છો તેઓએ ઉત્તર આપ્યો કે ઇબ્રાહીમ અમારા પિતા છે ઈસુ તેઓને કહે છે કે જો તમે ઇબ્રાહીમના સંતાન હો તો ઇબ્રાહિમના કામ કરો પણ મને એટલે દેવની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો ઇબ્રાહિમે એવું કર્યું નહોતું તમે તમારા પિતાના કામ કરો છો તેઓએ તેને કહ્યું કે અમે વેવિચારથી જન્યા નથી અમારા એક જ પિતા છે દેવ ઈસુએ તેમને કહ્યું કે જો તમારા પિતા હોત તો તમે મારા પર પ્રેમ રાખત કેમ કે હું દેવમાંથી નીકળીને આવ્યો છું કેમ કે હું મારી પોતાની જાતે આવ્યો નથી પણ તેણે મને મોકલ્યો છે મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી તમે તમારા પિતા શેતાના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો તે પ્રથમથી મનુષ્ય ઘાતક તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે કેમ કે તે જૂઠો અને જૂઠાનો ભાપ છે પણ હું સત્ય કહું છું તેથી તમે મારું માનતા નથી તમારા માનો કોણ મારા પર પાપ સાબિત કરે છે જો હું સત્ય કહું છું તો શા માટે તમે મારું માનતા નથી જે દેવનો છે તે દેવના વચન સાંભળે છે તમે દેવના નથી માટે તમે તે સાંભળતા નથી યહુદીએ તેનું ઉત્તર આપ્યું કે તું સમૃણી છે અને તેને ભૂત વળગેલું છે એ અમારું કહેવું શું વ્યાજબી નથી ઈસુએ ઉત્તર આપ્યો કે મને ભૂત વળગેલું નથી પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો પણ હું મારું પોતાનું માન શોધતો નથી તથા ન્યાય કરનાર એક છે હું તમને ખચિત ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો તે કદી મોત જોશે નહીં યહુદીએ તેને કહું કે તને ભૂત વળગેલું છે એવી અમને હવે ખાતરી થઈ છે ઇબ્રાહિમ તેમજ પ્રબોધકો પણ મરી ગયા છે પણ તું કહે છે કે જો કોઈ મારા પર વચન પાડે તો તે કદી મોત પામશે નહીં શું તું અમારા પિતા ઇબ્રાહીમ કરતાં મોટો છે તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે તો કોણ હોવાનો દાવો કરે ઈશ્વરે ઉત્તર આપ્યું કે જો હું પોતાને માન આપું તો મારું માન કંઈ જ નથી મને માન આપનાર મારા પિતા છે તેના વિશે તમે કહો છો તે મારો દેવ છે વળી તમે તેને ઓળખ્યો નથી પણ હું તેને ઓળખું છું જો હું કહું કે હું તેને નથી ઓળખતો તો હું તમારા જેવો જૂઠો છું પણ હું તેને ઓળખું છું અને તેનું વચન પાળું છું તમારા પિતા ઇબ્રાહીમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ પામ્યો ત્યારે યહુદીઓએ તેને કહ્યું કે હજી તો તું પચાસ વર્ષનો થયો નથી અને શું તે ઈબ્રાહીમને જોયો છે ઈસુએ તેમને કહ્યું કે હું તેમને ખચિત ખચિત કહું છું કે ઇબ્રાહીમનો જન્મ થયા પહેલાનો હું છું અને તેઓએ તેને મારવા અને પથ્થર હાથમાં લીધા પણ ઈસુ સંતાઈ જેને મંદિરમાંથી બહાર